સમાચાર, અત્યાર સુધી વરસેલા વરસાદના આંકડાને લઈને મળતી માહિતી મુજબ 2 કલાકમાં 79 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ પડ્યો. 2 કલાકમાં ગણદેવીમાં 2.5 ઇંચ, 2 કલાકમાં ચીખલીમાં 2.5 ઇંચ, ઉમરગામમાં 1.5 ઇંચ, ખેરગામમાં 1.25 ઇંચ, ગારિયાધારમાં પણ 1.25 ઇંચ વરસાદ પડ્યો છે, પલસાણામાં 1 ઇંચ, 2 કલાકમાં પાલીતાણામાં 1 અને થાનગઢમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે. 2 કલાકમાં વલસાડના વાપી, ધરમપુરમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો, મોરબી, બાવળા, સાગબારામાં 0.25 ઇંચ વરસાદ, ગીર ગઢડા, ઉના, બારડોલીમાં પણ 0.25 ઇંચ વરસાદ પડ્યો છે. તો આ તરફ વલસાડ, વ્યારા, વાલોડમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, પારડી, તારાપુર, કામરેજમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. 2 કલાકના હવામાન વિભાગે જે આંકડા આપ્યા છે તે મુજબ 79 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. 2 કલાકમાં ગણદેવીમાં સૌથી વધારે 2.5 ઇંચ, એવી જ રીતે ચીખલીમાં પણ સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં 1.5 ઇંચ, ખેરગામમાં 2.25 ઇંચ, માફ કરજો 1.25 ઇંચ, ગારિયાધારમાં 1.25 ઇંચ, પલસાણામાં 1, પાલીતાણામાં 1 અને થાનગઢમાં પણ 1 ઇંચ વરસાદ, વલસાડના વાપી, ધરમપુર, મોરબી, બાવળા, સાગબારા, ગીર ગઢડા, ઉના, બારડોલીમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો. તો વલસાડ, વ્યારા, વાલોડ, પારડી, તારાપુર, કામરેજમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી છે, હજી પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. જોકે સૌરાષ્ટ્રમાં તો સતત મેઘ મહેર થઈ રહી છે, આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સામાન્ય છે. મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મોરબીનું હળવદ, જ્યાં વરસાદ પડ્યો, હળવદના ટીકર, અજીતગઢ, ધનાળા, રણજીતગઢ સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો. માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એટલે સીધો ફાયદો ધરતીપુત્રોને થાય છે. મીટ માંડીને બેઠા હતા ખેડૂતો આકાશ સામે કે ક્યારે મેઘ મહેર વરસે, અને જાણે મેઘરાજાએ તેમની પ્રાર્થના સ્વીકારી હોય એમ આકાશમાંથી અમી વર્ષા થઈ. અને વરસાદ વરસવાનું ચાલુ થતાં જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ક્યાંક વીજળી પડવાની ઘટના બની છે, તેજ પવનના કારણે પણ ક્યાંક નુકસાન થયું હોય તેવી ઘટના બની છે. ખેતરો વરસાદના કારણે પાણીથી તરબોળ થયા છે. અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. પાર્થ, મોરબીના કયા કયા વિસ્તારોમાં કેવો છે વરસાદ? મોરબી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો હતો અને મોરબીમાં બપોરના સમયે વરસાદ વરસ્યા બાદ હવે હળવદ પંથકમાં વરસાદ શરૂ થયો હતો. હળવદમાં તાપકતા, ઘનશ્યામપુર, ગ્રંથોદગઢ, ઠેકરવા, મલડિયા, ટીકર સહિતના જે વિસ્તારો ત્યાં વરસાદ વરસ્યો હતો. તો સાથે સાથે ફળિયા તાલુકા છે કાટીલા ગામ, ત્યાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાની સાથે જ ખેરોમાં પણ એક આનંદની લાગણી જોવા મળી અને આજે વરસાદ ખેરોતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વધતી રહ્યો છે અને જેના પગલે ખેડૂતો પણ વાવણી તરફ વળ્યા છે અને વાવણી ખેડૂતોમાં પણ એક સ્થિતિ લાગણી જોવા મળી છે. તો સાથે સાથે હળવદનું જે નવા ઈશનપુર ગામ, ત્યાં પણ વીજળી પડવાની જે ઘટના છે તે બની છે. જોકે સંસદે આ ઘટનામાં કોઈ જાણહાની ન થવાની માહિતી મળી જોવાની. પાર્થ, આભાર જાણકારી આપવા માટે. તો ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે, વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે, કેમ કે વરસાદ પડે પછી જો વિરામ લે તો બફારો ખૂબ વધી જાય છે. ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ ન પડવાના કારણે બફારો વધી ગયો હતો, વરસાદના આગમનની સાથે જ વાતાવરણ ઠંડુ બન્યું. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. શહેરી વિસ્તારમાં તો ઘણા દિવસથી વરસાદ ચાલુ છે. સુરતના કતારગામ, અમરોલી, વરાછા જેવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો, છૂટો છવાયો, પણ સતત વરસાદ વરસી રહ્યો છે. રાંદેર, અઠવા, નાનપુરા સહિતના વિસ્તારો, જિલ્લામાં સારો વરસાદ એટલે ફાયદો ખેડૂતોને થાય છે. સુરતમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ, જૂની સબજેલ સામે પાણી ભરાઈ ગયા. વાહન ચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ દ્રશ્યો આપ જોઈને અંદાજો લગાવી શકો છો કે સાવ સામાન્ય વરસાદમાં પણ સુરતની શું સ્થિતિ સર્જાઈ. શહેરી વિસ્તારમાં જો આવી રીતે પાણી ભરાય તો લોકો શા માટે ટેક્સ ભરે? ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉના અને ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘણા સમયથી આ વિસ્તારના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદની, આખરે મેઘ મહેર વરસી રહી છે. ગીર ગઢડા અને ઉનામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ છે, ક્યાંક ખૂબ જ સારો વરસાદ અને ખેડૂતો વાવણી કરી શકે એવો વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદને ધરતીપુત્રો વધાવી રહ્યા છે. તો બીજી તરફ ગરમી અને બફારો સ્વાભાવિક રીતે જ વરસાદ રોકાયા પછી વધી જાય છે, જેના કારણે વરસાદના આગમનની સાથે ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. પણ એકંદરે આ વરસાદ ખૂબ સારો સાબિત થઈ રહ્યો છે આ વિસ્તારના ધરતીપુત્રો માટે, કેમ કે
જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો, ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો, પણ વાવણી લાયક વરસાદ નહોતો પડી રહ્યો. જોકે હવે મેઘરાજાએ ખેડૂતોની પ્રાર્થના સાંભળીને આ વરસાદ આશીર્વાદ રૂપી વરસાવ્યો છે. વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાવલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવલીના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોઠડા, ટુંડાવ, શેરપુરા ગામમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશ છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદ સામાન્ય પડી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો હજી પણ જોવા મળી રહ્યા છે, જેને જોતા લાગી રહ્યું છે કે થોડી જ વારમાં વરસાદનું જોર પણ વધશે. સાવલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે એટલે ખેડૂતો ખુશખુશાલ છે. વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે, ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. હજી કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં એક ટીપું પણ વરસાદ નથી વરસ્યો અને ત્યાં હજી પણ પ્રાર્થના થઈ રહી છે કે સારો વરસાદ વરસે. ધરતીપુત્રો પણ રાહ જોઈને બેઠા છે. પણ સાવલીના દ્રશ્યો છે, મુવાલ, વસંતપુરા, મંજુસર, રાધનપુર સહિતના તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ પડ્યાના સમાચાર છે. તો સાવલીની સાથે સાથે વડોદરાના શિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું, બપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા અને સાંજ પડતા તો વરસાદ રીતસરનો આ વિસ્તારમાં તૂટી પડ્યો. સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે એટલે ખેડૂતોને જોઈએ એવો જ વરસાદ અત્યારે વિસ્તારમાં વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. સુરતમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગની પણ આગાહી હતી અને આજના દિવસે બપોર બાદ સુરતમાં વરસાદ તૂટી પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. કતારગામ, અમરોલી, વરાછા સહિત વિસ્તારો કે જ્યાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને ગ્રામ્યમાં વરસાદ ખેડૂતોને ફાયદો આપનારો છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ધનરાજ, ગ્રામ્યમાં ક્યાં ક્યાં વરસાદ અને કેવો વરસાદ? જી બિલકુલ, સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારે સુરત શહેરનો નજારો છે. સુરત શહેરના અઠવા, પાર્લે પોઈન્ટ, પીપલોદ, પાલ અડાજણ, ગોરધો રોડ સહિતના વિસ્તારમાં અત્યારે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે. જોકે વાદળછાયું વાતાવરણ છે ત્યારે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે અત્યારે વાહન ચાલકો છે પોતાના વાહનો છે એ લાઇટ ચાલુ કરીને હંકારતા નજરે આવી રહ્યા છે. જે પ્રમાણે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે. ત્યારે જે વાહન ચાલકો છત્રી લઈને નીકળતા હોય છે એમના કાગડો થઈ જતા હોય છે પ્રમાણેની સ્થિતિ પણ સર્જાતી હોય છે. અત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે સુરત દાદાના દર્શન છે એ સુરતવાસીઓ માટે નથી જોવા મળ્યા. ત્યારે ફરી એક વખત સુરત શહેરના અઠવા ગેટ વિસ્તાર કહી શકાય, પાર્લે પોઈન્ટ વિસ્તાર કહી શકાય અને ડુમ્મસ રોડ કહી શકાય, આ રોડ ઉપર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે. વરસાદી માહોલની વચ્ચે લોકો જરૂર ભીંજાતા નજરે આવી રહ્યા છે. જે લોકો રેનકોટ છત્રી કોરાણે મૂકી દીધા હતા તેમણે જરૂર આજે વરસાદી માહોલની વચ્ચે રેનકોટ છત્રી કાઢવાનો સમય જરૂર મળ્યો હશે. જે રીતની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે, અઠવા ગેટથી ડુમ્મસ રોડ તરફ જવાનો માર્ગ છે અને આ માર્ગ ઉપર અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. સવારથી જ રહી રહીને વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે. બીજી તરફ ખેડૂતોના માટે આ વરસાદ છે એ આશીર્વાદ સમાન સાબિત થશે. જે રીતે કાગડોળે રાહ જોઈને બેસેલા હતા ત્યારે ધોધમાર વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. બપોરના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદી માહોલની વચ્ચે સુરત શહેર છે અત્યારે પાણી પાણી થયું છે. જે રીતે વાતાવરણમાં ઠંડક જોવા મળી. આભાર ધનરાજ જાણકારી આપવા માટે. તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને સાંજના સમયે વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ડાંગના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યાના સમાચાર વઘઈ, સાપુતારા, આહવામાં મેઘ મહેર સતત થઈ રહી છે. 3 દિવસથી આ વિસ્તારમાં વાતાવરણ એટલું સુંદર થઈ ગયું છે કેમ કે જ્યારે જ્યારે ડાંગમાં વરસાદ પડે ત્યારે ડાંગનું કુદરતી સૌંદર્ય
સોળે કળાએ ખીલતું હોય છે અને વરસાદનો સમય હોય ત્યારે ખાસ ડાંગમાં અને ખાસ તો સાપુતારામાં સહેલાણીઓ આવતા હોય છે આ વાતાવરણની મજા માણવા માટે. જિલ્લામાં વરસાદી માહોલના કારણે ખૂબ જ સુંદર અને અદ્ભુત વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. ચારે તરફ જ્યારે વાદળો નીચે આવી ગયા હોય જમીન પર તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે આખું ડાંગ લીલુંછમ થાય છે અને ખાસ જ્યારે તમે સાપુતારા જાઓ વરસતા વરસાદમાં ત્યારે વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ગોધરાના શહેરી વિસ્તારમાં સતત મેઘમહેર ચાલુ છે. દાહોદ ગોધરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું. ધોધમાર વરસાદ અહીંયા પડ્યો જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું. બાવડી, વેગનપુર, ટુઆ, છબનપુર, પોપટપુરા, પરવડી, ચંચેલાવ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજના સમયે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ગોધરા જ્યાં શહેરી વિસ્તારોની સાથે સાથે ગામડાઓમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ અને આવા વરસાદની રાહ જે ખેડૂતો જોઈ રહ્યા હતા તેમને હાશકારો મળ્યો. વાવડી, વેગનપુર, ટુઆ, છબનપુર, પોપટપુરા, પરવડી, ચંચેલાવ સહિત વિસ્તારો કે જ્યાં સતત મેઘમહેર સાંજથી ચાલુ છે અને કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો છે અને ક્યાંક તેજ પવન પણ ફૂંકાયો છે. હવામાન વિભાગની પણ આગાહી હતી કે કેટલાક વિસ્તારમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. નવસારી શહેર કે જ્યાં રોકાઈ રોકાઈને પણ મેઘમહેર થઈ રહી છે. ફરી એક વખત નવસારી શહેરમાં વરસાદ શરૂ થયો. નવસારીના શિવાજી ચોક, જલાલપોરમાં વરસાદ પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે આજે આખા દિવસ દરમિયાન રોકાઈ રોકાઈને અહીંયા વરસાદનું આગમન થઈ રહ્યું છે. વહેલી સવારથી નવસારીમાં છૂટા છવાયા વરસાદ બાદ બપોર પછી નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. દ્રશ્યો સીધા બતાવવા માંગીએ છીએ, નવસારી શહેરના દ્રશ્યો છે. નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. લુનસીકુલ ડેપો સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકોને જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે, નવસારી શહેરના લુનસીકુલ વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકો અને શાળાથી આવતા વિદ્યાર્થીઓ જે છે એ અટવાયા છે. મોટી જે પ્રમાણે વહેલી સવારથી નવસારી જિલ્લામાં છૂટા છવાયો વરસાદ હતો અને બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. નવસારી જિલ્લાના 6 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં નવસારી, વાંસદા, ગણદેવી સહિતના જે વિસ્તારો છે એમાં અત્યારે પણ ધોધમાર વરસાદ શરૂ છે. જે પ્રમાણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ધોધમાર વરસાદ વરસી શકે છે ક્યાંકને ક્યાંક સાચી જોવા મળી રહી છે. ખાસ કરીને નવસારીના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાથે સાથે નવસારી જિલ્લાના તાલુકાઓમાં પણ અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે. સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી. તો નવસારી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, પણ ગ્રામ્યમાં આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ છે.